ઘણી વખત એમાંથી જૉક્ષ મળી જાય બોલો એકદમ અમારો હાથી બાપુ અમારા કાકાને કે બાપુ કે અમેરિકામાં એવી ગાડી નીકળી છે ને કે ડ્રાઈવર જ ન હોય વગર ડ્રાઈવરે ગાડી હાલે અમારા કાકા કે એ ગાડી આપણા દેશમાં ન હાલે કે તો કેમ તો કે આપણે એની યારે ગાડી ભટકાડી હોય તો પછી આપણે ડ્રાઈવર વગર મારવો કોને કે ડ્રાઈવર તો જોઈએ આપણે દેશમાં કે નવું છે ને બાપુ આમાં અમને ઘણા એમ કે બધા ભાઈ નવું લાવો નવું લાવો આવું ઘેરિયાત નવું લાવ્યા ભાઈ નવું પછી કેટલું લાવવું લે બીજા કાંઈ આવો 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 દીગુ આવો ના ના આવો ને ભાઈ થોડા જલસા કરાવો આ જે હોય આવો ને એ મને તો તમે મૂછું વાળા એક આવો પણ આ તમે તો શરૂઆત મંડાળ કરો અમારા હગા નહીં બાપુ અમારા હગા નહીં દીકુભા અમારા હગા નહીં ગયા મારા લંડન થી મિત્ર આવ્યા છે ને આવો માયભાઈ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન એક સંતના ચરણમાં નૈનનમાં નવ વાર ડગલામાં દસ વાર પગલામાં પંદર વાર હૈયામાં હજાર વાર ને લખવામાં લાખો વાર વંદન વંદનનમાં નવ વાર ડગલામાં દસ વાર પગલામાં પંદર વાર હૈયામાં હજાર વાર ને લખવામાં લાખો વાર વંદન આમ તો હું તો માત્ર સો બસો નો બલ્બ છું બાકી સપ્ટેશનો તો બધા હેઠળ બેઠા છે પણ સંકલન બે પાંચ મિનિટ આમ તો મારો વારો આવી પણ બીજું બધા દરેક કલાકારોને અમારા બાપુના સાનિધ્યમાં વાણી પવિત્ર કરવાનો અવસર મળવો જોઈએ અને મારે મને એ અવસર મળી ચૂક્યો છે એટલે દરેક કલાકારોને અહીંથી રજૂ કરવા છે પણ બે મિનિટ બુધાભાઈના એને માન આપીને પૂજ્ય બાપુએ મને કીધું હા અમારા હક પણ નીકળ્યું છે એમ તો આમ તો અમારા બુધાભાઈ હગા નીકળ્યા પણ આમાં એવું છે ને બુધાભાઈ પૂજ્ય બાપુજી એક કથા કરે છે ને આને યજ્ઞ કહેવાય મહાયજ્ઞ કહેવાય અને આનંદ યજ્ઞ પણ કહેવાય આ એક આનંદનો યજ્ઞ છે સાહેબ હા અને જીવનમાં આનંદ બહુ જરૂરી છે બાપુએ આજ ખુલી ખુલીને કીધું છે એક જીવન જીવવાની દવા છે આનંદ આનંદશય લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન નહીતર પછી સમથર ઇઝ બેટિંગ બેટર ધેન નથિંગ એન નોટ બટ ટુ ટચ આ કોરોના કાળમાં નોટ બટ્ટું ટચ હતું આ કોરોના કાળની વાત એ બુધાભાઈ સુંદર મજાની કરી હતી સાહેબ એવો બધો અવસર આવી ગયો ને કોરોના કાળનો કે જે પતિ પત્નીએ ભેગા રહેવાના હમ ખાધા તા હાથાત ભાવી એ એના પતિને કહેવા મીંડ્યા તમારું માસ્ક જુદું રાખજો લે હજી આ પહેલો ભાવ છે આ છ કાઢવા કેમ તમારી જાય રહે અને એટલા બધા બી ગયા હતા હોય એટલા બધા બી ગયા હતા આ બાપુ હું સેલ્ફ ડ્રાઈવિંગ કરીને આવ્યો ને એટલે અમે મારા ઘરના આગળ બેઠા હતા હું આંકતો હતો તે હોટલે ઠંડુ પીવા ઊભર્યા મારા કાકા અમે કેમ કે મને ઠંડાનો શોખ એટલે હું વધારે ઠંડો છું તેમ બોર્ડ ભાળી ગયા ને તો મને કે ગાડી હટ આગી લઈ લો આ લઈ લે મેં કાં તમને કે બોર્ડમાં લખ્યું છે કોરોના વાયરસ મેં કીધું હરખો વાંચો કેરીનો રસ લખ્યું છે આટલા બધા બી ગયા પણ એ કાળમાંથી જ્યારે આપણને પૂજ્ય બાપુની કૃપાથી આપણે નીકળી ગયા હોય ત્યારે આનંદ કરી લેવો અને આમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આદિ એક સરસ માયા કાકા તમે કદાચ નહોતા જ પણ એક કોઈ કમિશનર સાહેબ મુસ્લિમ સમાજનો મહાપુરુષ સાહેબ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા સુંદર બધાનું વક્તવ્ય રામાયણ મહાભારત ઉપર સાહેબે કીધું એ સાહેબની એકદમ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ અને સમાજના વાળા તો મેન તમે ઊભા કર્યા છે આ પટેલના દરબારના વાણિયાના બ્રાહ્મણને બાકી આનું મૂળ જોવા જાઉં ને તો હું તમે એક જ માતાના સંતાન છી ભારત માતાના હા એ કદી કડી બાપુ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન બનેગા માલિકને તુમે તું મેં બક્ષા હે ઈમાન મદીના ભગવાન આ ધરતી પર આપણને જન્મ આપ્યો એટલે ઈમાનદારી નામની વસ્તુ આપીને ભલામણ કરી હતી કે ઈમાનદારીથી જીવન જીવીને મારું નામ ઉજળું કરીને વહેલો પાછો આવજે તો અહીંયા આવીને આપણે ધંધા ફેરવી નાખ્યા કોઈકના બુસ મારવાના નાખી આ આવો મામા કે માલિકને તુમે તું મેં બક્ષા હે હે ઈમાન મદીના તું મને યા કર સબકાબુસ માર્યા કોડીના આવા કોડા આપણને નડાશે સાહેબ આની ઉત્પત્તિ ક્યાં થઈ હું તમને કહી દઉં એક એક પછી તો આપણે ખૂબ સાંભળવા છે ભગવાને એક વખત સમુદ્ર મંથન કર્યું ને સમુદ્ર મંથન એટલે એમાંથી લક્ષ્મીજી નીકળ્યા એટલે વિષ્ણુ ભગવાન લઈ ગયા સારી વસ્તુ મોટા માણસ લઈ જાય પછી હાથી નીકળ્યો એ ઇન્દ્ર ભગવાન લઈ ગયા પછી એ દારૂ નીકળ્યો એ અમને દઈ દીધો અમારી પાસેથી પણ ઘણા લઈ ગયા છે હવે એવું કંઈ નથી બુધા ભાઈ ઘણા લઈ ગયા છે ફાસ્ટ ટ્રેક જલ્દી લઈને આવ્યું કે તો તરત પાસ હોય કે કેમ આટલી વારમાં પાસ હોય તો કે ફાસ્ટ ટ્રેક નહોતું ને લાઈન હતી ગરદી પછી રોયલ રોયલસ્ટ્રેક લઈને આવતો રહ્યો કે અમારા કાકા બેઠ બેઠા પીતા હતા એટલે અમારા હાથીએ કીધું કે બાપુ આ કોરે કોરું કાંવું પડે કે આમાં પાણી નાખવું પડે તો અમારા કાકા કે અમારે પાણી નાખવાની જરૂર નહીં કે અમે દારૂને ભળવીને તો મોઢામાં પાણી આવી જ જાય કે હા ઘણી વખત એમાંથી જોક્સ મળી જાય બોલો એકદમ અમારો હાથી બાપુ અમારા કાકાને કહે બાપુ કે અમેરિકામાં એવી ગાડી નીકળી છે ને કે ડ્રાઈવર જ ન હોય વગર ડ્રાઈવરે ગાડી હાલે અમારા કાકા કે એ ગાડી આપણા દેશમાં ન હાલે કે તો કેમ તો કે આપણે એની ગાડી ભટકાડી હોય તો પછી આપણે ડ્રાઈવર વગર મારવો કોને કે ડ્રાઈવર તો જોઈએ આપણે દેશમાં કે નવું છે ને બાપુ આમાં અમને ઘણા એમ કે બધા ભાઈ નવું લાવો નવું લાવો આવું જ નવું લાવ્યું નવું પછી કેટલું લાવવું લે પણ એ સમુદ્ર મંથન વખતે પછી છેલ્લે કોડા નીકળ્યા કોડા એટલે પછી ભગવાને દરિયાએ ના પડી કે આ કોડાને પાસા ન નાખતા કે હવે કેમ કે અમે બહુ છે હવે તમે હાંસો કે એટલે ભગવાને વિચાર કર્યો કરવું શું એટલે પુષ્પક વિમાન ભરીને આખા દેશમાં નીકળે જે ગામ ભાડાની અહીંયા બે ચાર નાખે જે ગામ ભાડા બે ચાર નાખે અમુક અમુક તો આખા ગામ કોડાના હોય આપણને એમ થાય કે આ બલુન અડધો કલાક અહીં ઉભું ગયું છે આવી કંઈક આનંદની વાતું છે આપણે આમ સમય મર્યાદા છે બીજા કલાકારોને આપણે સાંભળવા છે પણ બે જ ચોપાઈઓ તો જીવનમાં લેવાઈ જાય સાહેબ રામાયણની બે જ ચોંપાઈ હેં એક સુન હું ઉમા કહું અનુભવ અપના સત્ય હરિભજન જગત સબ સપના એક ભજનની ચોપાઈ અને એક તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ ગદ ગદ ગીરા નયન બહ નિરા કરુણાની ચોપાઈ આ બે ચોપાઈ તો જીવનમાં લેવાઈ જાય સાહેબ ચોંપાયું તો બધી જીવનમાં લીધા જયું છે પણ મને બે જ આવડે છે એટલે હું આ બેનું કહું છું અને હું હંમેશા બે ઉપર વધારે ધ્યાન રાખું છું ભજન અને કરુણા એટલે આ બેચ જ લેવાઈ જાય એવી બાપુની પૂજ્ય વાણીથી આપણને આજે લાભ મળ્યો છે એ માટે ખૂબ ખૂબ બાપુનો હૃદયપૂર્વક આભાર બાપુને વંદન સાથે આપણે કલાકારોને સાંભળવા છે જય માતાજી કરવું હા તો બાપુ એન્કરિંગ હોંપ્યું છે તો અત્યારે હા આપતો આ તો મને મોટું માધ્યમ મળી ગયું એ બાપુએ મને એન્કરિંગ વાંપ્યું છે કામ તો વાંપ્યું એક જણો બાપુ મને કહેતો હતો મને કે તમે કાયમ ચિત્રકૂટમાં જાઓ કે મેં કા કાયમ જોઉં છું મહિને બે મિનિટ તો આંટો હોય જ મારો બાપુનું કીધું કેમ કે અહીંયા છે ને અને ચિત્રકૂટ એક એવી વસ્તુ છે બાપુ સાહેબ આપણે કોઈના વખાણ કે એવું કાંઈ આપણે ન કરતા સંતિ તો સંત હોય છે પણ કુબેરનો ભંડાર ખૂટે પણ ચિત્રકૂટમાં કોઈ દેવું ખૂટ્યું નહીં સાહેબો હા હા તો કોરોનામાં અમે મોડા પડી ગયા નહીં ત્યારે મહિના બે વાર તો અમે કવર લઈ આવતા હતા તો મને કે ચિત્રકૂટમાં તમે બહુ જાવ મેં હા મહિને બે મહિને તો માટો હોય જ તે તમે કે કાયમ જવાના મેં જો મેં એક સંકલ્પ કર્યો છે માયા કાકા એક સંકલ્પ છે મારો કે ચિત્રકૂટમાંથી બાપુ બાવડું ઝાલીને મને બહાર ન કાઢે ને ત્યાં સુધી હું જવાનો છું અને બીજી વાત કે બાપુ બાવડું ઝાલીને મને બહાર કાઢે ને એટલી જ હું રાહ જોઉં છું એટલે દુનિયાને અમે ગૌરવથી કહીએ છીએ કે અમારા બાપે અમારું બાવડું ઝાલ્યું છે